સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા હું ઉમેશચંદ્ર આર વાઘેલા ધોરણ છ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિટ નંબર આઠ શરીરનું હલનચલન જેમાં ભાગ ચાર ટોપિક પ્રાણીઓની ચાલ વિદ્યાર્થી મિત્રો હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર આઠ શરીરનું હલનચલન જેમાં આપણે અચલ સાંધાઓ વિશે ભણી ગયા ત્યાર પછી આજે આપણે પ્રકરણની અંદર આપણે પ્રાણીઓની ચાલ એટલે કે જે પ્રાણીઓ છે તે અહીં આ પ્રકરણમાં અળસિયું ગોકળ ગાય સાપ માછલી વંદો પક્ષીઓ વગેરે જેવા પ્રાણીઓ જે પ્રચલન કરે છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તે કેવી રીતે પ્રચલન કરે છે તેના વિશે શીખવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રાણીઓની ચાલ હવે વિદ્યાર્થી મિત્રો સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ નાના કઠણ તેમજ જાડા થઈ જાય છે અને તે હાડકાને ખેંચે છે હવે કોઈ અસ્તિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે અને જ્યારે બે સ્નાયુમાંથી કોઈ પણ એક સંકોચાય છે ત્યારે જ અસ્થિ તે દિશામાં ખેંચાય છે અને જોડના બીજા સ્નાયુ શિથિલ અવસ્થામાં આવી જાય છે હવે અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરવા માટે હવે બીજો સ્નાયુ સંકોચાઈને અસ્થિને પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે અને જ્યારે પહેલો સાય સ્નાયુ હવે શિથિલ થઈ જાય છે અને સ્નાયુ માત્ર તે ખેંચી શકે છે અને તે ધક્કો મારી શકતા નથી આથી એક અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે વાત થઈ તે સ્નાયુઓના હલનચલનની એટલે કે તેના લીધે અમુક અંગો જે કાર્ય કરે છે હવે શું ગતિ કરવા માટે હંમેશા હાડકા તેમજ સ્નાયુઓની આવશ્યકતા રહેલી હોય છે હવે બીજા પ્રાણીઓ કેવી રીતે ચાલે છે શું બધા પ્રાણીઓમાં હાડકા જોવા મળે છે અળસિયા તથા ગોકળ ગાયમાં શું હોય છે ચાલો કેટલાક પ્રાણીઓની ગતિ વિશે અભ્યાસ કરીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રાણીઓની ચાલ છે એટલે કે પ્રચલન એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એમાં અગાઉ તમને વાત કરી તેમ અળસિયું ગોકળ ગાય સાપ માછલી અને પક્ષીઓ આ બધા જ જે પ્રાણીઓ છે તે પ્રચલન કેવી રીતે કરે છે તે આપણે શીખવાનું છે તો તેમાંથી જે પહેલું ઉદાહરણ છે તે છે અળસિયું હવે વિદ્યાર્થી મિત્રો અળસિયાથી તમે બધા પરિચિત છો અને તેમાં તમે બધાએ લગભગ અળસિયું જોયું જ છે હવે તેમાં પ્રવૃત્તિ પાંચ બગીચામાં જમીન પર ચાલતા કોઈ અળસિયાનું અવલોકન કરો અને તેને પકડીને એક બ્લૂટિંગ પેપર અથવા ફિલ્ટર પેપર પર મૂકો અને તેની ગતિનું નિરીક્ષણ કરો હવે વિદ્યાર્થી મિત્રો તમારી આજુબાજુના વિસ્તારમાં ચોમાસામાં તમે જોયું હશે કે ઘણા બધા અળસિયા બહાર જોવા મળે છે તેમાંથી એકાદ અળસિયું પકડી અને તેને બ્લૂટિંગ પેપર અથવા ફિલ્ટર પેપર પર મૂકી અને તે કેવી રીતે હલનચલન અને ગતિ કરે છે તેનું તમારે અવલોકન કરવાનું છે જે આકૃતિ આઠ પોઈન્ટ અઢારની અંદર બતાવેલું છે હવે તેના પછી અળસિયાને એક કાચની પટ્ટી ટાઇલ્સ અથવા કોઈ ચીકણી સપાટી પર મૂકો તથા તેની ગતિનું નિરીક્ષણ કરો એટલે કે આપણે આ જે અળસિયું છે તેને કોઈ લીસી સપાટી એટલે કે કાચની પટ્ટી ટાઇલ્સ અથવા ચીકણી સપાટી પર તેને મૂકવાનું છે અને પછી તેનું અવલોકન કરવાનું છે અને તે કેવી રીતે ગતિ કરે છે તે આપણે જોવાનું છે શું આ ગતિ પેપર પર કરેલ ગતિ કરતાં ભિન્ન છે કે ઉપરની બે સપાટીમાંથી કઈ સપાટી પર અરળ અળસિયું સરળતાથી ચાલી શકે છે તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણી જ વાત કરવામાં આવે તો આપણે જે લીસી સપાટી હોય છે તેની ઉપર સરળતાથી ચાલી શકતા નથી અને લપસી જઈએ છીએ જ્યારે જે ખરબચડી સપાટી હોય તેની ઉપર આપણે સરળતાથી ચાલી શકીએ છીએ એવી જ રીતે જે આ અળસિયું છે તે લીસી સપાટી જેવી કે કાચની પટ્ટી ટાઇલ્સ અથવા ચીકણી સપાટી પર સરળતાથી ચાલી શકતું નથી પરંતુ જે બ્લોટિંગ પેપર અને ફિલ્ટર પેપર છે તેની ઉપર તે સરળતાથી ચાલી શકે છે હવે અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે જે તમે અહીં આકૃતિની અંદર જોઈ શકો છો અને અળસિયાના શરીરમાં હાડકા હોતા નથી પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે જે અળસ્યું કે તેના શરીરમાં હાડકાં હોતા નથી માત્ર સ્નાયુઓ આવેલા હોય છે જેવી રીતે આપણા શરીરમાં સ્નાયુઓ આવેલા હોય છે કે ચામડી અને હાડકાંની વચ્ચે જે માંસરૂપી જે ભાગ છે તે સ્નાયુઓ છે અને આ જે અળસ્યું છે તેનું તેનું શરીર માત્ર સ્નાયુઓનું બનેલું છે અને તેના શરીર ઉપર જુદા જુદા વલયો જોવા મળે હવે જે વલ છે જે તેના શરીરને વધવા તથા ઘટવામાં મદદ કરે છે એટલે કે અમુક સમયે તમે જોયું કે અળસિયું થાય છે પછી પછી થાય 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 છે 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 લાંબુ અને આ રીતે તે સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણને આધારે તે પ્રચલન કરે છે ચાલતા સમયે અળસિયું તેના શરીરના પશ્વ ભાગને એટલે કે પાચનના ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળ આગળના ભાગને ફેલાવે છે અને તેના પછી જ તે અગ્ર ભાગને ભૂમિથી જકડી રાખે છે તથા પશુઓ ભાગને ખુલ્લો કરી દે છે અને તેના બાદ શરીરને સંકુચિત કરે છે તથા પશુઓ ભાગને આગળની તરફ ખેંચે છે આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે અને અળસિયું આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરીને માટીમાં આગળ ખસે છે અને તેના શરીરમાં ચીકણા પદાર્થ હોય છે જે તેને ચાલવા માટે મદદરૂપ થાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોયું કે જે અળસિયું છે તે સૌ પ્રથમ પાચનના ભાગેથી જમીનને પકડી રાખે છે અને આગળના ભાગ દ્વારા તે આગળ વધે છે ત્યાર પછી જે આગળનો ભાગ છે તેના વડે જમીનને પકડી રાખે છે અને પાછળનો ભાગ આગળની તક તરફ ધકેલે છે અને આ મુજબ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરે છે આ ઉપરાંત તેના શરીરમાંથી જે ચીકણો પદાર્થ બહાર કાઢે છે જે તેને ચાલવામાં સરળ સરળતા રહે છે ત્યાર પછી તે તેના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે અને તેના શરીરના નાના નાના અનેક વજ્ર કેશ એટલે કે વાળ જેવી રચના આવેલી આવેલ આ હોય છે અને આ વજ્ર કેસ સ્નાયુ સાથે જોડાયેલા હોય છે અને આ વજ્રકેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો જે અળસિયું છે તેના શરીર ઉપર અત્યંત નાના નાના જે તમે નરી આંખે જોઈ શકતા નથી એવા અનેક વાળ જેવી રચના આવેલી હોય છે જે તેને જમીન સાથે જકડી રાખવામાં મદદરૂપ બને છે અને જેથી કરીને તે જમીન ઉપર સરળતાથી ચાલી શકે છે ત્યાર પછી અળસિયું તેના રસ્તામાં આવવાવાળી માટીને ખાય છે અને તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે એટલે કે તેમના શરીરમાં જે ખોરાક પચે નહીં તેવા ખોરાકને તે બહાર કાઢી નાખે છે અને અળસિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્ય માટીને ફળદ્રુપ બનાવે છે અને જેનાથી ફાયદો થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પરીક્ષાની અંદર કારણ પૂછાતું હોય છે કે અળસિયા ખેડૂતના મિત્ર છે કારણ કે અળસિયા જે છે તે માટી ખાય છે અને માટીની અંદર જ રહે છે હવે વિદ્યાર્થી મિત્રો આ માટી ખાય અને તે શરીરની બહાર કાઢે છે ત્યારે જમીન પોચી બને છે અને ફળદ્રુપ બને છે ત્યાર પછી જે અળસિયા હોય છે તે મરી જાય છે ત્યારે તેમનું શરીર ખોવાઈ જાય છે અને જમીનની અંદર ભળી જાય છે આમ જમીનની અંદર ભળવાથી જમીનની અંદર ખાતરની પૂર્તિ થાય છે એટલે કે જમીન ફળદ્રુપ બને છે અને આ રીતે જે અળસિયા છે તે ખેડૂતના મિત્ર ગણવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં બીજું જે એક ઉદાહરણ આપવામાં આવેલું છે તે છે ગોકળ ગાય હવે તેના માટે અહીં એક પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિ જો હવે વિદ્યાર્થી મિત્રો આ પણ ચોમાસાની અંદર ઘણી વખત તમે જોઈ હશે આ ઉપરાંત જે નદી કિનારાના વિસ્તારો છે તેની અંદર પણ આ ગોકળ ગાય મોટાભાગે જોવા મળે છે તમારા બગીચા કે ખેતરમાં જઈ ગોકળ ગાયનું અવલોકન કરો શું તમે તેની પીઠ પર ગોળ રચના જોઈ છે એટલે કે જે શંખ જેવી ચીપલા જેવી રચના જોવા મળે છે જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો ત્યાર પછી તેને કવચ કહે છે એટલે કે જે ઉપર રચના આવેલી હોય છે તેને કવચ કહે છે હવે તે ગોકળ ગાયનો બાહ્ય કંકાલ છે પરંતુ તે હાડકાનું બનેલું હોતું નથી તે કવચ એક જ એટલે કે એક જ એકમ છે તથા તે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી અને તે ગોકળ ગાય સાથે ખેંચાઈને જાય છે એટલે કે જે ગોકળ ગાય ગતિ કરતું હોય ત્યારે આ તેના શરીર સાથે ચોંટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે હવે જે ગોકળ ગાયને કાચની પ્લેટ પર મૂકીને જુઓ જ્યારે તે ચાલવાની શરૂઆત કરે ત્યારે કાચની પ્લેટને ઉપર ઉઠાવીને તેને નીચેની નીચેથી તેની ગતિનું અવલોકન કરો એટલે કે જે કાચ પારદર્શક કાચ છે તેને ઉપર રાખી અને નીચેથી તમારે જોવાનો પ્રયત્ન કરવાનો કે તે કેવી રીતે ગતિ કરે છે તો કવચના છિદ્રમાંથી ગોકળ ગાયની એક જાળી સંરચના તથા શીર્ષનો શીર્ષને બહાર આવતા જોઈ હશે એટલે કે જે તેનો શરીરમાંથી શીર્ષ એટલે કે આગળનો ભાગ તે આ બાહ્યક કંકાલ છે તેમાંથી બહાર આવે છે અને આ જાળી રચના તેના પગ છે જે મજબૂત સ્નાયુના બનેલા હોય છે અને સાવધાનીપૂર્વક કાચની પ્લેટને ઝુકાવો અને પગની તરંગીત ગતિ જોઈ શકાશે અને ગોકળ ગતિ અળસ્યની ગતિ કરતાં ધીમી છે કે ઝડપી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ગોકળ ગાયની ગતિ છે તે અળસિયાની ગતિ કરતાં ધીમી હોય છે કારણ કે તેના શરીરની નીચે જે નાના નાના પગની રચના હોય છે જે સ્નાયુઓની બનેલી છે તેના વડે તે ગતિ કરે છે ત્યાર પછી આગળ જોઈએ તો બીજું એક ઉદાહરણ છે વંદો હવે જે વંદો છે વંદાનું અવલોકન તમે જોયું હશે એટલે કે વંદાને તમે જોયો હશે જે તમારા ઘરની અંદર ખૂણામાં અથવા તો જ્યાં વધારે પડતો કચરો પડ્યો રહેતો હોય તે જગ્યાએ આ વંદો તમને જોવા મળે છે હવે વંદો જમીન પર ચાલે છે દિવાલ પર ચડે છે અને હવામાં ઉડી પણ શકે છે તેમાં ત્રણ જોડ પગ હોય છે અને જે ચાલવામાં મદદ કરે છે અને તેનું શરીર કઠણ એટલે કે મજબૂત બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે અને પીઠના ભાગે માથા પાસેથી બે જોડ પાંખ પણ આવેલી હોય છે એટલે કે જે વંદો હોય છે તે પગ વડે ચાલીને ઉડીને તથા કૂદકા મારીને તે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે અને વંદામાં વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે જે સ્નાયુ ચલનપાદની નજીક આવેલા હોય છે એટલે કે જે પગ હોય છે ચાલવા માટે ઉપયોગી તેની નજીક આવેલા હોય છે અને તેને ચાલવામાં સહાય કરે છે અને આ સ્નાયુઓ વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખોને પણ ગતિ આપે છે તો આ રીતે જે વંદો છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે ત્યાર પછી આગળનું જે ઉદાહરણ છે તે છે પક્ષીઓ એટલે કે બર્ડ્સ હવે પક્ષીઓ હવામાં ઉડે છે તથા ભૂમિ પર પણ ચાલે બતક તથા હંસ જેવા પ્રાણીઓ પાણીમાં સરળતાથી તરી પણ શકે છે અને પક્ષીઓ એટલા માટે ઉડી શકે છે કે તેમનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે અને તેના હાડકા છિદ્રીષ્ટ અને હલકા હોય છે અને પશુઓ ઉપાંગના હાડકા ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે જ્યારે અગ્ર ઉપાંગનો અસ્થિ ભાગ જે તમે અહીં ચિત્રની અંદર જોઈ શકો છો કે પક્ષીનું કંકાલ હવે રૂપાંતરિત થઈને પાંખ બનાવે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે જે પક્ષી છે તેના પશુઓ ઉપાંગો એટલે કે પાછળના જે પગ છે તે તેને તેને ચાલવામાં તથા અગ્ર ઉપાંગો તેને પાંખોની રચનામાં રૂપાંતરિત થયેલ હોય છે જે તેને ઉડવામાં મદદરૂપ થાય છે અને આ જે પક્ષી હોય છે તેમના શરીરના હાડકા છિદ્રિષ્ટ એટલે કાણાવાળા હોય છે જેના લીધે તે વજનમાં હલકું હોય છે ત્યાર પછી છાતીના અસ્થિઓ ઉડ્ડયન સમયે સ્નાયુને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલ હોય છે તથા પાંખોને ઉપર નીચે કરવામાં સહાય કરે છે જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમને જાણવા માટે કહું કે આ જે પક્ષીઓ છે તેમના શરીરની અંદર નવ વાતાશયો આવેલા હોય છે કે જે વાતા વાતાશયોની અંદર જે પક્ષીઓ હોય છે તે ઉડતા પહેલાં જે જમ્પ મારે છે એટલે કે નીચેની તરફ ઝૂકે છે એટલે આ જે વાતાશયો છે તેની અંદર હવા ભરાઈ જાય છે અને જેની જેના લીધે તે હવામાં ઉડતી વખતે તેમના શરીરનું વજન તેમને બહુ જ ઓછું લાગે છે એટલે કે જે આ વાતાશયો છે તે પક્ષીઓને ઉડવા માટે મદદરૂપ થાય છે જેનો ઉલ્લેખ અહીં કરેલો નથી ત્યાર પછી જે આગળનું ઉદાહરણ છે તે છે માછલી તેના માટે અહીં પ્રવૃત્તિ આપેલી છે એક કાગળની હોળી બનાવો તથા તેને પાણી પર મૂકો હવે તેના આગળના છેડાથી તેને ધક્કો મારો અને આકૃતિ આઠ પોઈન્ટ બાવીસ એ જે તમે જોઈ શકો છો કે એક કાગળની હોળી બનાવી છે અને તેને પાછળથી ધક્કો મારવામાં આવે છે હવે તે પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે કે નહીં તેનું અવલોકન કરું તો વિદ્યાર્થી મિત્રો જે હોળી છે તેને સહેજ ધક્કો મારતા તે આગળની તરફ ગતિ કરે છે હવે હોળીને બંને છેડેથી પકડીને તેની પહોળી બાજુએથી ધક્કો મારો શું આવી રીતે હોળી પાણીમાં સરળતાથી ચાલી શકે છે તો વિદ્યાર્થી મિત્રો જે પાછળની તરફથી ધક્કો માર્યો તેના વડે હોળી સરળતાથી આગળ ચાલી શકે છે પરંતુ વચ્ચેના ભાગથી જો ધક્કો મારવામાં આવે તો તે ઝડપથી આગળ વધી શકતી નથી ત્યાર પછી તમે આ ચિત્રની અંદર જે માછલી છે તેના ચિત્ર જોઈ શકો છો કે તેની શરીર રચના કેવી છે હવે વિદ્યાર્થી મિત્રો તમે નોંધ્યું હશે કે હોળીનો આકાર લગભગ માછલીના આકાર જેવો જ હોય છે હવે આ જે માછલી છે તેના શરીરનો આકાર નવતલ આકાર કહેવામાં આવે છે એટલે કે નાવડી જેવો આકાર જેમાં આગળથી સાંકડો વચ્ચેથી પહોળો અને પાછળથી સાંકડો હોય છે જેથી તેને નવતલ આકાર કહેવામાં આવે છે હવે માછલીનું શીર્ષ તેના તેમજ પૂછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળી અને અણીદાર હોય છે શરીરની આવી રચના ધારારેખીય કહેવાય છે તેની વિશિષ્ટ રચનાના કારણે પાણી અહીં તહી ધકેલાઈ જાય છે અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે આ ઉપરાંત જે માછલીના હાડકા ત્રણ સ્નાયુઓથી ઢંકાયેલા હોય છે તથા તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્ર ભાગ તેમજ બાજુ વળે છે તથા પૂંછડી વિપરીત દિશામાં વળે છે એટલે કે જે માછલી હોય છે તેને તરવામાં જે પૂંછડી હોય છે તે અગત્યનો ભાગ ભજવે છે અને પૂંછડી દ્વારા જ જે માછલી છે તે પોતાની ગતિની દિશા બદલી શકે છે ત્યાર પછી આકૃતિ આઠ પોઈન્ટ ચોવીસમાં દર્શાવ્યા મુજબ માછલી પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે જે તમે અહીં ચિત્રની અંદર જોઈ શકો છો એટલે કે જે માછલી ગતિ કરે છે ત્યારે તેની જે પૂંછડી છે તે ખૂબ જ ઝડપથી તે હલાવે છે જેના લીધે તેમનું શરીર અને તેની ગતિ સરળતાથી બદલાઈ જાય છે ત્યાર પછી તેનાથી એક ધક્કો લાગે છે અને માછલી આગળની તરફ ખસે છે આવા પ્રકારની ક્ર ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળની તરફ વધતી જાય છે અને પૂંછડીના મીનપક્ષ આ કાર્યમાં મદદ કરે છે એટલે કે તમે જે આકૃતિની અંદર જોઈ શકો છો કે જે પૂંછડી છે માછલીને તેના વડે તે ધક્કો મારે છે અને તેના વડે તે સરળતાથી ગતિ કરી શકે છે આમ પૂછડીને આમ તેમ હલાવી અને આવા ક્રમિક ધક્કા વડે જે માછલી છે તે સરળતાથી ગતિ કરી શકે છે આમ માછલીના શરીર પર બીજા પણ મીન આવેલા હોય છે જે તરતી વખતે માછલીમાં પાણીમાં સંતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે એટલે કે જે માછલી છે તેના શરીર ઉપર આગળની તરફ મીનપક્ષ આવેલા હોય છે જે તેને પાણીમાં તરતી વખતે સંતુલન બન્યો બનાવી રાખવા માટે પણ મદદરૂપ થાય છે હવે શું તમે ધ્યાન આપ્યું છે કે ગોતાખોર એટલે કે મરજીવા જે મોતીની શોધમાં નીકળે છે તેને મરજીવા કહે છે તેમના પગમાં આવા વિશિષ્ટ મીનપક્ષ જેવા ફ્લિપર પહેરે છે જે પાણીમાં સરળતાથી ગતિ કરવામાં મદદ કરે છે એટલે કે જ્યારે આ મરજીવા મોતી મેળવવા માટે દરિયા કિનારાના વિસ્તારની અંદર જે પાણીમાં ખૂબ ઊંડે સુધી ડૂબકી લગાવે છે ત્યારે તેમના શરીરના પગ ઉપર આ રીતે મીનપક્ષ જેવી રચના તે પહેરે છે તે તમે ઘણી વખત જોયું હશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં એક બીજું આપણને ઉદાહરણ આપેલું છે કે સાપ કેવી રીતે ગતિ કરે છે તો શું તમે સાપને સરકીને આગળ વધતા જોયો છે શું તમે તે સીધો આગળ વધે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે બધાએ જ સાપ જોયો છે અને તેને ચાલવાની જે ગતિ છે તે પણ મોટાભાગે આપણે બધાએ જ જોઈ અને તે સરકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને તે તેના શરીરને આમ તેમ વાળી અને તે એક જગ્યાએથી બીજી જગ્યા તરફ ગતિ કરે છે હવે શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે અને જે આ સાપ હોય છે તેનો કરોડ લાંબો હોય જે આપણા શરીરની અંદર જેમ ઉભો કરોડ આવેલો હોય છે તેમ સાપના શરીરની અંદર પણ કરોડસ્તંભ આવેલો હોય છે અને તે લાંબો હોય છે અને તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે અને તે પરસ્પર જોડાયેલા હોય છે ભલે પછી દૂર આવેલા હોય હવે સ્નાયુઓ કરોડસ્તંભ પાસળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે એટલે કે જે સાપની શરીર રચના છે તેમાં સ્નાયુઓ કરોડસ્તંભ પાસાળીઓ તથા ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે ત્યાર પછી આગળ સાપનું શરીર અનેક વલય એટલે કે લૂપમાં વળેલું હોય છે જે આ પ્રકારે સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે અને તેનું શરીર અનેક વલય બનાવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જે સાપનું શરીર છે એ એક પ્રકારનું વલયમાં વળેલું હોય છે અને આ પ્રકારે સાપના પ્રત્યેક વલય જે તમે જોઈ શકો છો તેને આગળની દિશા તરફ ધકેલવામાં મદદરૂપ કરે છે હવે તેનું શરીર અનેક વલય બનાવે છે અને અનેક આવા પ્રત્યેક વલય આગળ ધક્કો મારે છે એટલે તમે જ્યારે સાપ ચાલતો હોય ત્યારે તમે જોયો છે કે પાછળના પૂંછડીના ભાગથી લઈ અને જે મોં સુધી જુદા જુદા વલયો એટલે કે આમ તેમ વળાંક સ્વરૂપે તે ગતિ કરતો હોય છે અને તે પૂછડે પૂંછડીના ભાગથી ધક્કો મારતા મારતા આગળના ભાગ સુધી વલયોને ધક્કો મારે છે અને તેના લીધે જ તે સરળતાથી ચાલી શકે છે આ કારણે છે સાપ અત્યંત ઝડપથી ગતિ કરીને આગળ વધે છે પરંતુ સીધી રેખામાં આગળ નથી વધતું એટલે કે જે દોરી હોય છે સીધી તેમ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ આગળ વધી શકતો નથી પરંતુ આમ તેમ ગતિ કરીને એટલે કે વલયો બનાવીને જ તે આગળ ગતિ કરી શકે છે આપણે વિવિધ પ્રાણીઓને ગતિ પ્રદાન કરતા આ સ્થિઓ તથા સ્નાયુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી હવે પહેલી અને ભુજો પાસે વિભિન્ન પ્રાણીઓની ગતિ વિશે અનેક પ્રશ્ન છે તેવી જ રીતે તમારા હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે સાપ આપેલો છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે ચિત્રની અંદર જે સાપ આપેલો છે તે ખડ ચિત્તોર અથવા તો ચિત્તોર તેને કહેવામાં આવે છે આપણે સામાન્ય રીતે સાપ જે જોઈએ છે તે કોબરા ધામણ વગેરે જોઈએ છે પરંતુ આ જે સાપ છે તે બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે તે મોટાભાગે એકાંતવાસી એટલે કે એકાંત શાંત જગ્યા હોય તેવા તેવી જગ્યાએ જ આ સાપ જોવા મળે છે અને ખડકોની અંદર ખાસ આ સાપ જોવા મળે છે અત્યંત કોભરા પછી આ અત્યંત ઝેરી સાપ ગણવામાં આવે છે હવે જે પહેલી અને બુજોના મનમાં પણ અનેક પ્રશ્નો ઉત્પન્ન થતા હતા અને તમારા મગજમાં પણ આ અનેક પ્રશ્નો ઉત્પન્ન થતા હશે કે અમુક પ્રાણીઓ કેવી રીતે ગતિ કરતા હશે પ્રસિદ્ધ ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલે તેમના પુસ્તક ગેટ ઓફ એનિમલમાં સ્વયં પોતાની જાતને આવા અનેક પ્રશ્નો પૂછ્યા હતા અને વિવિધ પ્રાણીઓના શરીરમાં વિવિધ ભાગો શા માટે હોય છે એટલે કે અમુક પ્રકારના પ્રાણીઓના શરીરમાં એવી જ રચના શા માટે જોવા મળે છે તો આ વિશેષ અંગ તે પ્રાણીઓને ગતિમાં કેવી રીતે સહાય કરે છે તો એ જે અંગ છે તે પ્રાણીઓને તેને ચાલવામાં કેવી રીતે મદદ કરે છે આવા પ્રશ્નો જે એરિસ્ટોટલ છે તેના મગજમાં ઉદભવેલા હતા હવે વિવિધ પ્રાણીઓના શરીર શારીરિક અંગોમાં કઈ સમાનતા અને કઈ વિભિન્નતાઓ છે હવે જે પૃથ્વી પર વસતા મોટાભાગના પ્રાણીઓના શરીર રચનાની અંદર જે વિભિન્નતા જોવા મળે છે અને તે અલગ અલગ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે વિવિધ પ્રાણીઓને ચાલવા માટે કેટલાક અંગોની આવશ્યકતા હોય છે અને મનુષ્યને બે પગ જ્યારે ગાય અને ભેંસને ચાર પગ જ કેમ એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં કહેવામાં આવ્યું છે કે અમુક પ્રકારના પ્રાણીઓને ચાલવા માટે બે પગની રચના જોવા મળે અમુકને ચાલવા માટે ચાર પગની રચના જોવા મળે તો ઘણા બધા પ્રાણીઓને શા માટે સરખી એટલે કે બેકી સંખ્યામાં પગ આવેલા હોય છે અને આપણા પગને વાળવાની રીત આપણા હાથને વળવાની રીતથી અલગ કેમ હોય છે તો આવા ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં પણ ઉદભવતા હશે અને આટલા બધા પ્રશ્ન શક્ય છે કે આપણે પ્રવૃત્તિઓ દ્વારા કેટલાક પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકાર પ્રકરણની અંદર અમુક જે પ્રકારના પ્રાણીઓ છે તેમની ચાલને આધારે આપણે અમુક પ્રશ્નનો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમાંથી ઘણા બધા પ્રશ્નો છે જેનો ઉત્તર આપણે મેળવી શક્યા નથી જે આપણે આવતા એટલે કે મોટા ધોરણોની અંદર ભણીશું ત્યાર પછી આપણે હજુ કેટલાક પ્રશ્નોના ઉત્તર શોધવાના બાકી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રકરણ નંબર આઠ પૂર્ણ થાય છે ત્યાર પછી જે પ્રકરણ છે તેના અંતમાં એક તમારે જાણવા જેવી એક નોંધ આપેલી છે કે યોગ વધુ સારી તંદુરસ્તી માટે યોગ પ્રાચીન ભારતીય પરંપરાની અમૂલ્ય ભેટ છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે યુનાઇટેડ નેશન્સ જે યુએન દ્વારા એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે અને યોગ મનુષ્યને તંદુરસ્ત રાખે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જે એકવીસ જૂન છે તેને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ અને આ યોગ દિવસ એ ભારતે વિશ્વને આપેલી અતિ ઉપયોગી એક શોધ છે યોગ મનુષ્યને તંદુરસ્ત રાખે છે તે કરોડ તમને રાખવામાં મદદ કરે છે જેથી તમે સીધા બેસી શકો છો ઝૂકી જતા નથી યોગમાં ઘણા બધા આસનો એવા છે કે જેમાં તમે આખા શરીરનું વજન ઊંચકવું પડે છે જેનાથી હાડકાં મજબૂત બને છે અને ઓન્ટિયોપોરોસીસ રોગને દૂર રાખે છે તે મોટાભાગના વયસ્ક એટલે કે મોટી ઉંમરના લોકોમાં જોવા મળતા સાંધાના દુખાવામાં રાહત આપે છે અને તેના દ્વારા શરીરના સ્નાયુઓ સુવ્યવસ્થિત રહે છે અને તેને સક્રિય પણ રાખે છે તમે જોયું હશે કે શરીર અમુક ઉંમર પછી તેની અંદર નબળાઈ આવી જાય છે એટલે કે તેની જે કાર્યક્ષમતા હોય છે તેમાં ઘટાડો જોવા મળે છે આવું ન થાય એટલે તેની તંદુરસ્તી જાળવવા માટે રોજે રોજ યોગા કરવા જોઈએ તે હૃદયને તંદુરસ્ત રાખે છે અને તેની કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે હવે તાલીમબદ્ધ વ્યક્તિઓના માર્ગદર્શન હેઠળ જ કેટલાક યોગાસન કરવા જોઈએ એટલે કે જે વયક્ષ છે એટલે કે મોટી ઉંમરના લોકો તેમણે તાલીમ લીધેલી હોય તેવા વ્યક્તિઓ દ્વારા જ માર્ગદર્શન મેળવવું જોઈએ જેથી કરીને તેમને યોગા કરવામાં કોઈ તકલીફ પડે નહીં અને જે તેમને જરૂરી હોય તેવા જ આસન કરાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રકરણ નંબર આઠ પૂર્ણ થાય છે અને તેના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે આવતા વિડીયોની અંદર ભણીશું તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર